नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग एज्युकेशन माध्यम थी श्री एस एल शाला परिवार तरफ थी हूँ परमर महेश भाई आप सबनो हार्दिक स्वागत करूँ। हवे विद्यार्थी मित्रों, अभ्यासक्रम में अपने लास्ट टाइम नव प्रकरण पाठ चौथो पुरवठो जेनी अपने शुरुआत करी छे तेमा आपने पहलो ज प्रश्न पुरवठाओ एटले के पुरवठानो अर्थ अने तेने असर करता परिबळो जे विषय आपने समझाव्यो तेनी साथे पुरवठो शुं छे, कोने लागू पड़ती बाबत छे, पुरवठानो नियम जे आपने सब बाबत साथे शीखव्यो छे। एटले के पहलो ज प्रश्न आपणे पुरवठानो अर्थ आपी तेने असर करता परिबळो समझाव जेनी आपणे लास्ट विडियो में चर्चा करी छे, आपने प्रश्नों उत्तर शीखवाड्यो छे, आपे एने बराबर अभ्यास कर्यो हशे, जोयो हशे अने एने आपे सरस रीते आपनी फेरबुक में एने नोंधी हशे। हवे आजे आपणे ए ज प्रकरण में बीजा प्रश्न तरफ जई रह्या छीए। प्रश्न आपणो बीजो आवशे पुरवठानो अर्थ आकृति सहित धारणा सहित समझाओ। ओके, आकृति साथेनो प्रेक्टिकल स्वरूपनो आपणो बीजो प्रश्न छे। तो हवे आपणे જોઈએ છે પુરવઠાનો પ્રશ્ન આપણો આવશે બીજો। પુરવઠાનો નિયમ ધારણા સહિત આકૃતિ દોરી સમજાવો। સૌ પ્રથમ અર્થ લખવાનો છે, અહીંયા પણ ફરીથી ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદક કે વેપારી દ્વારા વસ્તુનો જે જથ્થો કૌંસમાં બહાર બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે તેને પુરવઠો કહે છે। ઓકે, પહેલા પ્રશ્નમાં તો આપણે અર્થ લખ્યો હતો, ફરીથી આ પ્રશ્નમાં પણ પહેલાનો અર્થ લખવાનો, ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદક કે વેપારી દ્વારા વસ્તુનો જે જથ્થો એટલે કે ભાગ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે તેને પુરવઠો કહે છે। ઓકે, ત્યારબાદ એનો નિયમ પુરવઠાનો પ્રોફેસર માર્શલના મતે અન્ય પરિબળો યથાવત રહેતા
वस्तु की कीमत वधता पुरवठामां विस्तरण अने कीमत घटता पुरवठामां संकोचन थाय छे। આ પુરવઠાનો નિયમ પ્રોફેસર માર્શલના મતે અન્ય પરિબળો યથાવત રહેતા પહેલો પ્રશ્ન આપણે જ્યારે જોયો ને પુરવઠાનો અર્થ અને તેને અસર કરતા પરિબળો, કિંમતનો પરિબળ પણ અહીંયા મુખ્ય અને બાકીના પછી જે બધા પરિબળો છે તે અન્ય બીજાથી લઈને પાંચ સુધી। માર્શલના મતે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધતા પુરવઠામાં વિસ્તરણ અને કિંમત ઘટતા પુરવઠામાં સંકોચન। પહેલા વિડીયોમાં જ વિદ્યાર્થી મિત્રો આપણે શીખવ્યું છે કે પુરવઠાના કોઈ પણ પ્રશ્નો કે અગાઉનું પ્રકરણ ત્રીજું માંગના કોઈ પણ પ્રશ્નો આ સારી રીતે સમજવા સૌ પ્રથમ એનો નિયમ તમારે યાદ રાખવો પડે, એટલે દરેક પ્રશ્ન તમે સરસ રીતે સવાલ કરી શકો। ઓકે, કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, આપ સમજી શકો છો। ઓકે, કિંમત વધતા કિંમત વધે બજારમાં અનાજની શાકભાજીની વપરાશી વસ્તુની તો વેપારીઓ તેનું વિસ્તરણ કરે છે, એનો પુરવઠો વધારે છે। કેમ? તો સિમ્પલ છે ને કે કિંમત વધે તો વેપારીઓ દુકાનમાં માલ પણ વધુ ભરશે, કેમ? એમની કમાણી વધે છે, એનો નફો વધે છે। અને કિંમત ઘટતા પુરવઠામાં સંકોચન, કિંમત ઘટતા પુરવઠો પણ વેપારીઓ ઘટાડતા જાય છે, કેમ? તો કેમની આવક ઘટે છે, એમનો નફો ઘટે છે, એટલે કિંમત ઘટતા પુરવઠો પણ ઘટાડે છે। તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ એનો નિયમ, પહેલા નોટ લખવાનો, ચોક્કસ સમય ચોક્કસ કિંમતે ઉત્પાદકો કે વેપારીઓ દ્વારા વસ્તુનો જે જથ્થો એટલે કે ભાગ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે તેને પુરવઠો કહે છે, અને એનો નિયમ માર્શલના મતે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધતા પુરવઠામાં વિસ્તરણ અને કિંમત ઘટતા પુરવઠામાં સંકોચન થાય છે। ઓકે, અને ત્રીજા સ્ટેપે એની ધારણા, ધારણા પુરવઠાને અસર કરતા પરિબળો એ અહીંયા ધારણા સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ। તો હવે આપણે જોઈએ છે પુરવઠાના નિયમની ધારણા। પહેલું સૌ પ્રથમ ઉત્પાદન ખર્ચ બદલાતું નથી, બીજું ઉત્પાદન માટે હરેક વસ્તુના ભાવ બદલાતા નથી, ત્રીજું ભવિષ્યના ભાવોની અટકણનો અભાવ છે, અને ચોથું અન્ય પરિબળ યથાવત રહે છે। ઓકે, એની ચાર ધારણાઓ યાદ રાખવાની છે। મેં હમણાં આપને કીધું ને કે પહેલો પ્રશ્ન પુરવઠાનો અર્થ અને તેને અસર કરતા પરિબળ એ જોઈ લેશો, અસર કરતા પરિબળો લઈને ધારણાઓની તમને આપવા
સમજણ આવી જશે. ઉત્પાદન ખર્ચ બદલાતો નથી. અહીંયા આપણે આ ધારણાઓ છે શું એને માની લેવાનું છે. હકીકતમાં એવું હોય નહીં. ઉત્પાદન વધે તો ખર્ચ તો વધવાનો જ છે, ઉત્પાદન ઘટે તો ખર્ચે ઘટવાનો છે. અહીંયા ધારણાઓ સ્થિર માની લઈએ છે. ઉત્પાદન ખર્ચ બદલાતો નથી. ઉત્પાદન માટે હરેક વસ્તુના ભાવ બદલાતા નથી. ભવિષ્યના ભાવોની અટકણનો અભાવ છે. ભવિષ્યના ભાવોની અટકણ, અટકણ એટલે આગાહી, ભાવ વધશે ઘટશે એવી દુવિધા. ભવિષ્યના ભાવોની અટકણનો અભાવ છે. અને અન્ય પરિબળો યથાવત રહે છે. અન્ય પરિબળો બરોબર, અન્ય પરિબળો કેટલા છે? ત્રણ. સરકારની હકારાત્મક નકારાત્મક નીતિ, પેઢીની સંખ્યા અને વાહન વ્યવહાર અને બેન્કિંગ સેવા, એ અન્ય પરિબળમાં જે આપણે નોંધવાનું નથી, માત્ર સમજૂતી માટે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો સ્ટેપ યાદ રાખો છો ધારણા. પહેલા સ્ટેપમાં અર્થ, બીજા સ્ટેપમાં નિયમ, ત્રીજા સ્ટેપમાં ધારણા. કેટલી ધારણાઓ યાદ રાખવાની છે? ચાર. ઓકે, અને હવે ત્યારબાદ આપણે આગળ જોઈશું એની અનુસૂચિ. અનુસૂચિ એટલે આંકડાકીય માહિતીનું કોષ્ટક, તે મુજબ એની આકૃતિ અને આકૃતિની સમજો. ઓકે, તો ત્રણ સ્ટેપમાં, ત્રણ બાબતમાં આપણે ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે આપણે જોઈએ છીએ તેની અનુસૂચિ. અનુસૂચિમાં પહેલું સંયોજન, બીજા ખાનામાં બાજરીની કિંમત રૂપિયામાં, અને ત્રીજામાં બાજરી નો પુરવઠો કિગ્રામ. ઓકે, એ સંયોજન એટલે કે પહેલો સ્ટેપ, બાજરીની કિંમત એક કિલોગ્રામના 10 હોય ત્યારે 10 કિલોગ્રામની માં એ પુરવઠો છે. બીજું સંયોજન, બીજો સ્ટેપ, કિંમત વધીને 20 થાય તો પુરવઠો વધીને 20 થાય. ત્રીજો સ્ટેપ સી, કિંમત વધીને 30 થાય તો પુરવઠો પણ. ચોથો સ્ટેપ ડી, કિંમત વધીને 40 થાય તો પુરવઠો પણ 40. અને પાંચમો સ્ટેપ ઈ, કિંમત વધીને 50 થાય તો પુરવઠો પણ 50 થાય. સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિ એટલે કે આંકડાકીય માહિતીનો કોષ્ટક. આપ જોવો છો કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. કિંમત વધે તો પુરવઠો વધે, આ જોવો છો બરોબર, સીધો સમસંબંધ. પહેલો સ્ટેપ, પહેલો સંયોજન, બાજરીની કિંમત કોઈ પણ વસ્તુ તમારે ધારી લેવાની, માની લેવાની, 10 રૂપિયા કિલોગ્રામ બાજરીની કિંમત છે તો પુરવઠો પણ બજારમાં
10 કિલોગ્રામ છે. જેમ જેમ દરેક સંયોજનમાં કિંમત વધતી જાય છે તેમ તેમ પુરવઠો પણ વધતો જાય છે. તો કિંમત પુરવઠા વચ્ચે કેવો સંબંધ થયો? સીધો. બરોબર. આ મુજબ અનુસૂચિ મુજબ હવે આપણે એની આકૃતિ દર્શાવવાની છે. ઓકે, તો પુરવઠાના નિયમની આકૃતિ. ધરી ઉપર કિંમત રૂપિયા અને એક્સ ધરી ઓએક્સ ધરી ઉપર પુરવઠો ટીગ્રામ. પાંચ સ્ટેપમાં દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ. દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ. ઓવાય ધરી અને ઓએક્સ ધરી તૈયાર કર્યા બાદ હવે અનુસૂચિમાં દર્શાવેલા આંકડા મુજબ આપણે તેને રેખાઓમાં દર્શાવીએ છીએ. દસ રૂપિયા કિંમત હોય ત્યારે પુરવઠો પણ દસ કિલોગ્રામ. દસ રૂપિયાની જ્યારે કિંમત છે બાજરીની ત્યારે બજારમાં દસ કિલોગ્રામનો પુરવઠો છે. આગલા સ્ટેપ કિંમત વધીને વીસ થાય તો પુરવઠો પણ વીસ થાય. આગલો સ્ટેપ સી સંયોજને કિંમત વધીને ત્રીસ થાય ચોથો સ્ટેપ ડી સંયોજને કિંમત વધીને ચાલીસ થાય અને છેલ્લો ઈ સ્ટેપ પાંચમો કિંમત વધીને પચાસ થાય બાજરીની. આ દરેકને ડીડી રેખાના સંયોજનથી જોડીએ છીએ. સોરી, એસએસ રેખાના
विद्यार्थी मित्रों अनुसूचि मुजब आपेली आकृति माहितीना कोष्टक मुजब आपणे आकृति दर्शावी छे। एसएस रेखा एटले सप्लाई कर्व, पुरवठा रेखा। ओके, बाजरीनी किंमत आकृति दर्शाव्या पछी नीचे अनुसूचि उपरथी आकृति अने आकृति उपरथी एक समझूती जे सिंपल वस्तु छे। ओके, એની સમજૂતીમાં પહેલા પોઈન્ટમાં બે ધરીનો ઉલ્લેખ કરવાનો, ઓએક્સ ધરી અને ઓવાય ધરી। કઈ કઈ રીતે દર્શાવે છે? ઓવાય ધરી કિંમત રૂપિયામાં દર્શાવે છે, ઓએક્સ ધરી પુરવઠો કિલોગ્રામમાં દર્શાવે। પહેલા પોઈન્ટ આ રીતે લખવાનો, ઉપરની આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે ઓએક્સ ધરી પર પુરવઠો અને ઓવાય ધરી પર કિંમત દર્શાવી છે। ઓકે, ઓવાય ધરી ઉપર કિંમત, બાજરીની કિંમત રૂપિયામાં દર્શાવી છે, ઓએક્સ ધરી આડી ધરી પર પુરવઠો કિલોગ્રામમાં દર્શાવેલો છે। સીધું જ એના સંયોજનો વિશેની સમજૂતીનો પોઈન્ટ લખવાનો નહીં, પહેલા ઓવાય ધરી, ઊભી ધરી એટલે અને આડી ધરી એટલે ઓએક્સ ધરી, આનો ઉલ્લેખ કરવાનો। બીજા પોઈન્ટમાં એસએસ રેખા એ પુરવઠા રેખા છે, એસએસ રેખા એ પુરવઠા રેખા છે। એસ આપણે સપ્લાય, પુરવઠાનો અંગ્રેજી શબ્દ સપ્લાય, અને સપ્લાયનો પહેલો વર્ડ કેપિટલ એસ, કેમ માંગમાં ડીડી લખતા હતા, ડિમાન્ડ કરવા, એમાં પુરવઠામાં એસએસ, એસએસ એ પુરવઠા રેખા છે। ત્રીજો પોઈન્ટ, પુરવઠા રેખા પર આવેલા એ બી સી ડી અને ઈ કેટલા સંયોજનો? પાંચ। એ બી સી ડી અને ઈ સંયોજનો જુદી જુદી કિંમતે કેટલો પુરવઠો છે તે દર્શાવે છે। પાંચે સંયોજનો એ બી સી ડી અને ઈ જુદી જુદી કિંમતે કેટલો પુરવઠો છે તે દર્શાવે છે। આપ સમજી શકો છો, એ સંયોજને 10 રૂપિયા બાજરીની કિંમત છે એક કિલોગ્રામની, તો 10 કિલોગ્રામનો પુરવઠો છે। કિંમત વધીને 20 થાય છે, તો 20 સંયોજને પુરવઠો વધીને પણ 20 થાય છે। તેમ દરેક સ્ટેપ જેમ જેમ કિંમત વધતી જાય છે તેમ તેમ પુરવઠો વધતો જાય છે। ઓકે, ચોથા સ્ટેપમાં પુરવઠા રેખાથી નીચેથી ઉપર તરફ ડાબીથી જમણી તરફ એમ કે જતી જોવા મળે છે, અને તેનો ઢાળ ધન છે। આ ઢાળ કેવો ઢાળ છે? પુરવઠા રેખાનો ધન ઢાળ કહેવાય આને, બરોબર? કેવી રીતે ધન ઢાળ? ડાબી બાજુ નીચે તરફથી જમણી બાજુ ઉપર તરફ જતી રેખા છે, અને આ ઢાળ ધન ઢાળ છે। શું? પ્લસ, કિંમત વધે છે તો પુરવઠો વધે છે, માટે પુરવઠા રેખાનો ઢાળ ધન હોય, અને માંગ રેખાનો પૂછે તો ઋણ હોય। કેમ ઋણ? તો કે કિંમતનો માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે। ઓકે, ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ, અથવા જમણી બાજુ ઉપર તરફથી ડાબી બાજુ નીચે તરફ આ ઢાળ જોવા મળે છે, અને તેને આપણે ધન ઢાળ કહીએ છીએ। ધન એટલા માટે તો કે કિંમતનો પુરવઠો વધે, સીધો સંબંધ છે। જેમ જેમ કિંમત વધતી જાય છે તેમ તેમ પુરવઠો પણ વધતો જાય છે, તો બંને વચ્ચે કેવો સંબંધ થયો? સમસંબંધ, સીધો સંબંધ, માટે એનો ઢાળ ધન છે। ઓકે, પુરવઠા રેખા એ નીચેથી ઉપર ડાબીથી જમણી તરફ જતી જોવા મળે છે, અને તેનો ઢાળ ધન છે। ચોથો પોઈન્ટ, પાંચમો ને છેલ્લો પોઈન્ટ, કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે। કેવો સંબંધ છે કિંમત અને પુરવઠા વચ્ચે? કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે। હવે કેમ સીધો? તમે સમજો છો, કિંમત વધે છે તો પુરવઠો વધે છે, કિંમત ઘટે છે તો પુરવઠો પણ ઘટે છે, તો કેવો સંબંધ થયો બંને વચ્ચે? સીધો સંબંધ।
हेतुलक्षी प्रश्न याद रखो किंमत पुरवठा वच्चे केवो संबंध छे तो सीधो याद रखो कारण के किंमत वधता पुरवठा में विस्तरण और किंमत घटता पुरवठा में संकोचन थाय छे बराबर किंमत वधता पुरवठा में विस्तरण थाय छे अने किंमत घटता पुरवठा में संकोचन थाय छे माटे किंमत और पुरवठा वच्चे केवो संबंध थयो सीधो संबंध याद रखवानुं छे आ पांचमो स्टेप छे अनुसूचि એ કાલ્પનિક છે આપ એની જગ્યાએ બીજી પણ ગોઠવી શકો છો અથવા આની આ યાદ રાખો તો પણ સિમ્પલ વસ્તુ છે પાંચ સ્ટેપમાં દર્શાવવાની છે અનુસૂચિ મુજબ આકૃતિ દોરવાની છે અને આકૃતિ મુજબ એની સમજૂતી લખવાની છે એવી રીતે આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો છે એટલે પાઠમાં ઉપયોગી એવો આ પ્રકરણનો પ્રકરણ ચોથું પુરવઠો એનો બીજો પ્રશ્ન પુરવઠાનો અર્થ એનો નિયમ એની ધારણા અનુસૂચિ આકૃતિ અને સમજૂતી એટલે એ પણ તમારે પાંચ સ્ટેપમાં પ્રશ્નનો ઉત્તર યાદ રાખવાનો છે અહીંયા આ પાંચ માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આપણો પૂરો થાય છે સરસ રીતે એને આપણે અભ્યાસ કરવાનો છે એને સમજવાનો છે એને પ્રેક્ટિસ કરવાની છે અને ફેરબુકમાં આને આપણે સરસ અક્ષરે આકૃતિ સાથે અનુસૂચિ સાથે એને નોંધવાનો છે લખવાનો છે ઓકે હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે નમસ્કાર